ભુલિશ બીજું બધું પરંતુ માં બાપને કદી ભૂલતો નહીં અગણિત છે ઉપકાર તેના તેને કદી ભૂલતો નહીં જો ભૂલિશ માં બાપને તો તારું આવેલું બીજ તને જ ફળ આપશે માટે હે માનવી તું અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળ તારા ઘરની કુળદેવી માં શક્તિને ઓળખીને તારા ઘર મંદિરમાં ઓરિજિનલ સ્થાન આપ જ્યાં સુધી કુળદેવીની ઓળખ નહીં થાય ત્યાં સુધી ઘર રહેશે સત્યનો રાહ કોણ બતાવશે ઘરમાં શાંતિ કેવી રીતે માટે હે માનવી અંધ અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળ વૈદિક સંસ્કૃતિનું ઉજાગર કરી તેને આગળ વધાર અને મર્યાદામાં રહીને ભારતીય વૈદિક સંસ્કૃતિને આગળ વધાર જો તું વૈદિક સંસ્કૃતિને ભૂલીશ તો સમાજમાં તારા પર અનેક કલંકો લાગતા વાર નહીં લાગે માટે હે માનવી તું અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળ પ્રકૃતિનું જતન કર તેનું ખંડન કરીશ નહીં પ્રકૃતિના નિયમોનું પાલન કરીને પોતાનો શ્રેષ્ઠ ધર્મ નિભાવ જો પ્રકૃતિ પોતાના નિયમો તોડશે તો કુદરતી આપત્તિઓ સર્જાશે જેમાંથી જેના પરિણામો ભોગવવા માટે તું તૈયાર રહેજે માટે હે માનવી તું અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળ ગૌ માતા ની રક્ષા ની વાત ને ધ્યાનમાં રાખીને ગૌહત્યા થતા અટકાવ ગૌહત્યા એ આપણા સમાજ માટે કલંકરૂપ છે ગૌ માતા નું દૂધ ઘી છાણ અને ગૌમત્રનું સેવન એ આપણા માં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે માટે હે માનવી તું અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળ જો તું ઘર તરફ પાછો વળીશ તો જ તારો ઉદ્ધાર થશે કારણ કે હું તારા ઘરની કુળદેવી માં શક્તિ સાથે તારા ઘરમાં જ બિરાજમાન છું જો તું ઘર તરફ પાછો વળીશ તો સાચી સમજણ મળશે અને સાચી સમજણ મળશે તો જ ઘર એ જ મંદિર બનશે માટે હે માનવી તું અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછો વળ જય મહાવેસંભરી